નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર મુદિત્રા સ્વાગત કરું છું તમારું ગુજરાતી ચેસ ચેનલ, જેનું નામ છે ગુજરાતી ચેસ ઝોન. મિત્રો, આજ સુધી આપણે બિગિનર્સ લેવલના બહુ જ વિડીયો જોયા, બહુ જ વિડીયો તમારા માટે બનાવ્યા છે. કેસલિંગ, એન પાસ અને બધી જ જાતના રૂલ્સ રેગ્યુલેશનના મેં વિડીયો બનાવેલા છે, જે તમે સબસ્ક્રાઇબ કરીને મારા બધા વિડીયો આગળના જોઈ લેશો, જેથી કરીને તમે હવે એડવાન્સ લેવલમાં એન્ટ્રી લઈ લો છો. હવે આપણે ચાલીએ છીએ એડવાન્સ લેવલમાં. મિત્રો, એની પહેલા તમારે એડવાન્સ લેવલમાં જ્યારે એન્ટર થવાનું હોય ત્યારે તમારે એ પહેલા ચેકમેટ ઇન ટુ મૂવ્સ કરવી કમ્પલસરી છે. ત્યાં સુધી તમને નહીં આવડે મિડલ ગેમ તો તમે ખાસ કરીને, મેં તમને પહેલા પણ કહ્યું હતું કે તમે ગૂગલમાંથી સર્ચ કરીને અલગ અલગ મેટિન ટુ અને મેટિન વનની 1000 જેવી પઝલો સોલ્વ કરી દેજો, જેથી કરીને તમે બે મૂનું કેલ્ક્યુલેશન આસાનીથી કરી શકો. ઓછામાં ઓછું બે મૂવનું તો આવડવું જ જોઈએ. ખરેખર તો જો સ્ટ્રોંગ પ્લેયર બનવું હોય તો 3 મૂવ અને 3 થી પણ વધારે મૂવના કેલ્ક્યુલેશન તમે કરતા શીખી જશો, તો જ તમારી ગેમ વધારે પાવરફુલ બનશે. મિત્રો, ઘણા પ્લેયરો એવા છે કે મેટિન 4 પણ આરામથી સોલ્વ કરે છે, ઇઝીલી, કે તમે મૂકો અને તરત જવાબ દઈ દે છે કે આ 4 મૂવમાં આવી રીતે ચેકમેટ થાય છે. તો તમે મેટિન 1, મેટિન 2 અને પછી સ્ટેપ બાય સ્ટેપ એવી રીતે પઝલો સોલ્વ કરતા જજો. હું અહીં પઝલ તમને નથી આપી શકતો, ફક્ત ગાઈડલાઇન્સ આપી શકું છું. તો હવે આપણે મિડલ ગેમ તરફ આગળ વધ્યા છીએ. મિડલ ગેમ એટલે એડવાન્સ લેવલનો કોર્સ હોય છે, જેમાં 20-22 ચેપ્ટર હોય છે. તો પહેલું ચેપ્ટર જે છે મિડલ ગેમનું, એનું નામ છે પિન. મિત્રો, પિન બે ટાઈપના હોય છે, એક તો એબ્સોલ્યુટ પિન અને બીજું રિલેટિવ પિન. સૌથી પહેલા તો હું એ કહેવા માંગુ છું કે પિન શું છે. પિન એટલે કોઈ પીસને બ્લોક કરી દેવો. તો એબ્સોલ્યુટ પિન એટલે કિંગની આગળ કોઈ પીસ હોય અને તમે બ્લોક કરી દો, તો એને કહેવાય છે એબ્સોલ્યુટ પિન. રિલેટિવ પિન એટલે કિંગની જગ્યાએ કોઈ બીજો પીસ હોય. ધારો કે અહીં નાઇટ છે અને નાઇટને તમે તમારા રૂકથી કે ક્વીનથી સેમ લાઇનમાં જ્યારે બ્લોક કરી દેશો તો આ થશે એબ્સોલ્યુટ પિન, કારણ કે એની પાછળનો જે પીસ છે એ કિંગ છે. અને કિંગ હોય ત્યારે જે પીસ બ્લોક થયેલો હોય એ ખસી નથી શકતો, ચેક આવતો હોય છે, એટલે એબ્સોલ્યુટ પિન. એમાં પાછળ કિંગ હોવો જોઈએ. ધારો કે કિંગની જગ્યાએ આપણે કોઈ ક્વીન મૂકી દઈએ કે રૂક મૂકી દઈએ, તો આ કહેવાય છે મિત્રો રિલેટિવ પિન. રિલેટિવ પિનમાં પીસ ખસી તો શકે છે, ઇલીગલ નથી થતું, પરંતુ એનો પીસ લોસ થાય છે. તો આવી રીતે એબ્સોલ્યુટ પિન અને રિલેટિવ પિન. હું તમને પિનિંગના આજે થોડા એક્ઝામ્પલ બતાવીશ અને પછી આપણે પઝલો સોલ્વ કરીશું ડિફિકલ્ટ લેવલની. મારી પાસે પિન માટે 3 લેવલની પઝલ છે, જેમાં લેવલ 1, પછી લેવલ 2 અને પછી લેવલ 3. લેવલ 3 સૌથી ડિફિકલ્ટ હોય છે, પરંતુ ત્રણેય લેવલના પિનિંગના પઝલ કેવી રીતે સોલ્વ કરવા એના માટે હું સૌથી પહેલા તમને એક્ઝામ્પલ બતાવું છું. ચાલો તો શરૂ કરીએ એક્ઝામ્પલ પિનિંગ માટેના. મિત્રો, આ તમારી સામે એક પોઝિશન છે જેમાં બ્લેકનો નાઇટ અને કિંગ એક જ લાઇનમાં છે, તો તમે આસાનીથી એને બ્લોક કરી શકશો, પિન કરી શકશો. કારણ કે અહીં પીસ જીતવા માટે જો તમે સાઈડમાંથી એટેક કરશો તો એ નાઇટ ભાગી જશે અને બચી શકે છે, પરંતુ તમે એને બ્લોક કરી દેશો, એબ્સોલ્યુટ પિન કરશો, પિન કરશો એટલે હવે નાઇટ નહીં ખસી શકે. આ મિડલ ગેમની સૌથી બેસ્ટ અને સૌથી વધુ વપરાતી ટેકનિક છે, એટલે આ ટેકનિક તમને બહુ જ પાવરફુલ રીતે આવડવી જોઈએ. હવે જોઈએ છીએ આપણે નાઇટને બચાવવા બ્લેક શું કરી શકે છે. જો કિંગ મૂવ કરે તો રૂકથી નાઇટ મરી જાય છે નેક્સ્ટ મૂવમાં અને એને પોનથી સપોર્ટ કરશે. હવે પિનિંગ માટે જ્યારે તમારે એનો એડવાન્ટેજ લેવો હોય તો બીજા કોઈ પીસથી તમારે એટેક કરવો પડશે. હવે અહીં જોઈએ છીએ આપણે પોનથી નાઇટ પર એટેક કરી શકીએ છીએ અને નેક્સ્ટ મૂવમાં નાઇટ નથી ચલાવવાનો, કારણ કે ચેક આવે છે, એટલે એને બ્લેકે શું રમવું પડશે, કિંગ અથવા તો પોન. જેવો કિંગ રમે તો તમે તરત જ પોન ટેક્સ નાઇટ મારીને પીસ પ્લસ થઈ શકો છો. આ છે આપણું એક્ઝામ્પલ. હજી હું તમને ગેમનું એક્ઝામ્પલ બતાવું છું. તો જોઈએ અહીં ગેરી કાસ્પારોવ, જે સુપર ગ્રાન્ડ માસ્ટર, બધા લોકો એનું નામ જાણતા હશે કારણ કે વર્લ્ડ ફેમસ પ્લેયર છે વિશ્વનાથ આનંદની જેમ. તો એની એક ગેમ છે જેમાં કેરોકાનમાં એને એક પિનિંગની ટ્રેપ બનાવી હતી. e4 c6, બ્લેક રિપ્લાય c6, વ્હાઈટે રમ્યું છે d4 અને d5. આ લાઇનનું નામ છે કેરોકાન ડિફેન્સ. હવે એમાં આગળ શું થાય છે, વ્હાઈટે નાઇટ થી પોન ને સપોર્ટ કર્યો, બ્લેકે પોન ઇન્ટુ પોન, નાઇટ ઇન્ટુ પોન અને નાઇટ d7, પછી વ્હાઈટ રમે છે નાઇટ g5. અહીં મિત્રો
બ્લેક એક ભૂલ કરી દીધી જેને મેજર મિસ્ટેક કહેવાય છે, એક્સિસ રમ્યું, એને એમ કે હું નાઇટ ને જલ્દીથી ભગાડી દઉં અહીંથી મારી જગ્યાએથી, જેથી કરીને હું મારું ડેવલપ કરી શકું. પરંતુ આ ખોટી મૂવ છે. ઓપનિંગમાં વ્હાઇટ એ નાઇટ સેક્રિફાઈસ કરી દીધો, મફત આપી દીધો, પોન થી મરતો મૂકી દીધો. કારણ કે જો પોન થી નાઇટ મારે તો પછી ક્વીન ચેક મેટ થાય છે, બે મૂવમાં મેટ થાય છે ક્વીન ઇન્ટુ પોન. તો આવી રીતે વ્હાઇટ એ નાઇટ સેક્રિફાઈસ કર્યો, પણ બ્લેક પણ સ્ટ્રોંગ પ્લેયર છે, એને ખબર છે કે હું નાઇટ મારીશ તો મારી મેટ જ થવાની છે, અને નાઇટ નહીં મારે તો ક્વીન પર એટેક છે. એટલે બ્લેક એ રિપ્લાય આપ્યો, ક્વીન ચેક આપીને બચાવી લીધી. પરંતુ વ્હાઇટ પાસે એનો જવાબ તૈયાર હતો, એને બિશપ થી ક્વીન પર એટેક કર્યો અને પોતાનો ચેક બચાવી લીધો. અને હવે જો ક્વીન ને બીજે ક્યાંય લઈ જાય તો પછી શું થશે, નાઇટ નો ફોર્ક આવશે, ચેક અને રૂક જતો રહેશે. આપણું બીજું જે ચેપ્ટર છે એનું નામ ફોર્ક છે, નાઇટ ફોર્ક, એ આપણે આના પછી શીખીશું. અને અહીં જો બ્લેક ક્વીન બી સિક્સ ઉપર જાય છે, પછી વ્હાઇટ બિશપ ડી થ્રી ડેવલપ કરે છે, અને વ્હાઇટ બ્લેક ને એવું લાગે છે કે હવે તો હું નાઇટ મારી શકું છું, કારણ કે કિંગ ને જગ્યા થઈ ગઈ છે. પરંતુ એવું નથી થતું. વ્હાઇટ ક્વીન ચેક આપે છે, કિંગ ડી એઇટ, અને પછી વ્હાઇટ બિશપ થી ક્વીન ને એબ્સોલ્યુટ બિન કરી દે છે. દોસ્તો અહીંયા હવે બ્લેક ની ક્વીન લોસ છે, ફોર્સ ક્વીન જાય છે, કારણ કે ક્વીન ખસી નથી શકતી, ઇલીગલ થાય છે. અને ક્વીન થી બિશપ મારવા જાય તો ક્વીન થી સપોર્ટેડ છે, એટલે એની ક્વીન જશે. અને ધારો કે બ્લેક કાઉન્ટર એટેક તમારી ક્વીન પર કરવા જાય તો પણ કશું જ નથી થતું. વ્હાઇટ એની ક્વીન મારીને પહેલા તો ચેક આપશે, અને ચેક બચાવવા બ્લેકે મૂવ કરવી પડશે, અને પછીની મૂવમાં વ્હાઇટ ક્વીન સેવ કરી લેશે. આ છે આપણું બીજું એક્ઝામ્પલ. ચાલો હું તમને હજી એક્ઝામ્પલ બતાવું છું. મિત્રો, પોઝિશન તમારી સામે છે જેમાં વ્હાઇટ બહુ સરસ રીતે પીરિંગનો એડવાન્ટેજ લે છે. કેવી રીતે લે છે? તો સૌથી પહેલા ક્વીન એફોર્ટ ચેક આપે છે. હવે બ્લેક પાસે જગ્યા શું છે? અહીં જાય તો ઇલીગલ થાય છે, અહીં જાય તો મેટ ઇન ટુ થઈ જાય છે, બિશપ ચેક અને કિંગ ફોર્સ જી એઇટ અને ક્વીન ચેક મેટ. તમને મેટ ઇન ટુ ની પઝલ એટલે મેં સોલ્વ કરવા કહ્યું છે કે આવા બધા મૂવ્સ તમને તરત દેખાઈ જાય. હવે જોઈએ બ્લેક પાસે બીજો શું જવાબ છે. ધારો કે એ નાઇટ વચ્ચે નાખે તો બ્લેક ની ચેકમેટ થઈ જાય છે, ક્વીન ઇન ટુ નાઇટ ચેક, ક્વીન ટેક્સ ક્વીન અને રૂક ડી એઇટ થી ચેકમેટ છે, કિંગ ને કોઈ જગ્યા નથી. અને ધારો કે એ ક્વીન જ વચ્ચે નાખે તો શું થાય એ પણ જોઈ લઈએ. તો બધી મૂવમાં બ્લેક લોસ થાય છે ક્વીન ના ચેક બાદ. હવે અહીંયા ક્વીન એ ફોર ચેક આપ્યો, અને જોઈએ છીએ આપણે ક્વીન વચ્ચે નાખે તો વ્હાઇટ શું કરશે, કે વ્હાઇટ રૂક સેક્રિફાઈસ કરી દેશે. અને એને જોઈ લીધું કે ક્વીન નો સપોર્ટ નાઇટ છે, એટલે નાઇટ ને પિન કરાવો છે મારે, તો નાઇટ ને પિન કરાવવા એને રૂક સેક્રિફાઈસ કરી દીધો, એટલે કિંગ થી રૂક મારવા પડે અને બિશપ થી આ નાઇટ એબ્સોલ્યુટ પિન થઈ જાય છે. અને નેક્સ્ટ મૂવમાં એ આસાનીથી એની ક્વીન મારશે, અને બ્લેક એની ક્વીન નથી લઈ શકતી, કારણ કે નાઇટ એબ્સોલ્યુટ પિન થઈ ગયો છે. ચાલો વધુ એક્ઝામ્પલ જોઈ લઈએ. મિત્રો, આ પોઝિશનમાં બ્લેક એવું વિચાર્યું કે જો હું બિશપ થી રૂક પર એટેક કરું અને રૂક ખસી જાય ક્યાંય પણ, તો મને રૂક થી નાઇટ મળી જશે, અને બિશપ ના સપોર્ટે કિંગ એના રૂક ને નહીં મારી શકે. પણ પછી થોડું વધારે વિચાર્યા પછી એને એવો વિચાર આવ્યો કે બિશપ થી રૂક પર એટેક કરીશ અને સામે વાળો જો ચેક આપી દેશે અને કિંગ હટાવવો પડશે, અને પછી એનો નાઇટ પણ સેવ થઈ જાય છે. તો આવી રીતે બિશપ થી રૂક પર એટેક કરવામાં થોડો પ્રોબ્લેમ બ્લેક ને હતો, એટલે એને એક બીજો રસ્તો કાઢ્યો કે હું પિનિંગ કેમ ના કરી શકું. તો પિનિંગ બનાવવા માટે એક જ લાઈનમાં કિંગ અને બે પીસ હોવા જોઈએ, એટલે બ્લેકે પહેલા રૂક સેક્રિફાઈસ કર્યો અને એ પણ ચેક સાથે, એટલે હવે ફોર્સ એને કિંગ થી રૂક માર્યો અને નેક્સ્ટ મૂવમાં એને બિશપ થી રૂક ને પિન કરી દીધો. હજી આટલામાં તમે ગેમ નથી જીતી શકતા, કારણ કે વ્હાઇટ પોન થી સપોર્ટ કરે છે. હવે જો બિશપ થી રૂક મારશો તો એ પોન થી તમારો બિશપ મારશે અને ગેમ થોડી ઇક્વલાઇઝ જેવી થશે. એના માટે તમારે રૂકને જીતવા માટે મેં તમને પહેલા પણ કહ્યું હતું કે પિન પીસ ઉપર તમે બીજો એટેક લાવો, એટલે અહીં બ્લેકે તક ગુમાવ્યા વગર પોન થી રૂક પર એટેક કર્યો. અને નેક્સ્ટ મૂવમાં વ્હાઇટ કંઈ પણ કરે, એને પિનમાંથી છોડાવે, તો નેક્સ્ટ મૂવમાં પિનથી રૂક મારી શકાય છે. તો આ છે આપણું નેક્સ્ટ એક્ઝામ્પલ, અને હજી પણ એક એક્ઝામ્પલ તમારા માટે હું લઈ આવ્યો છું. ચાલો જોઈએ. મિત્રો, આપણે પિન દરેક વખતે સારું હોય એવું જરૂરી નથી. ઘણી ફેર આપણે
સ્પિનમાં રોંગ પણ હોઈ શકીએ છીએ. તો એ કેવી રીતે રોંગ હોઈ શકે એ આપણે જોઈએ છીએ. અહીં એક ગેમ છે જે બહુ ટૂંકી અને શોર્ટ ગેમ હતી, જેમાં વ્હાઈટ જીતે છે, બ્લેકે એનું પિન કરી દીધું, એમાં વ્હાઈટ જીતી ગયો. હવે તમે લોકો એમ ક્વેશ્ચન કરશો કે પિન બ્લેકે કર્યું અને વ્હાઈટ કેમ જીતી ગયો, બ્લેકે જીતવું જોઈએ ને. પરંતુ એવું નથી હોતું, દરેક વખતે પિન સાચું નથી હોતું. તો એ સાચું નથી હોતું એના માટેનું આ એક્ઝામ્પલ છે. વ્હાઈટ e4 રમે છે, બ્લેકે રિપ્લાય આપ્યો e5. પછી વ્હાઈટ નાઇટ f3 કરે છે, બ્લેક રમે છે d6, બિશપ c4. અહીં બ્લેકે નાઇટ ને પિન કર્યો અને બીજી ફોર રિલેટિવ પિન છે દોસ્તો, એબ્સોલ્યુટ નથી, કારણ કે પાછળ ક્વીન છે એટલે રિલેટિવ પિનમાં નાઇટ ખસી શકશે પણ ક્વીન લોસ થઈ જશે. તો વ્હાઈટે એનું ડેવલપમાં ધ્યાન આપ્યું, એને કંઈ પરવા નથી, નાઇટ c3 કરીને પીસને ડેવલપ કર્યો. અને બ્લેકે એક વધારે ભૂલ કરી g6 કરીને, અને હવે નાઇટ સેક્રિફાઈસ, વ્હાઈટે નાઇટ ઇનટુ e5 કર્યું. આ પોઝિશનમાં બ્લેક તો ખુશ ખુશાલ થઈ ગયો કે મને તો ક્વીન મળી ગઈ, બિશપ થી ક્વીન મળે છે આરામથી, અને જો એ ક્વીન નહીં મારીને પોન થી જો નાઇટ મારશે તો પછી ક્વીન થી એનો બિશપ મારીને વ્હાઈટ પોન પ્લસ થઈ જશે. તો બ્લેક એવું થવા ના દીધું અને ક્વીન મારી લીધી. તો વ્હાઈટ નો જે પ્લાન હતો, બિશપ સેક્રિફાઈસ, બિશપ ઇન્ટુ f7 ચેક, કિંગ પાસે દોસ્તો એક જ જગ્યા છે કારણ કે નાઇટ નો સપોર્ટ છે. કિંગ જેવો e7 આવે, નેક્સ્ટ મૂવમાં નાઇટ d5 ચેકમેટ થઈ જાય છે. તમે જોઈ શકો છો કે કિંગ બધી બાજુથી ઘેરાઈ ગયો છે અને કોઈ પણ જગ્યા નથી. તો આ પિનિંગ દર વખતે સારું નથી એના માટેનું એક્ઝામ્પલ હતું. અને આ ગેમનું નામ હતું લીગલ મેટ. લીગલ નામના એક પ્લેયરે આ ગેમ મેટ કરી હતી આવી રીતે સામેવાળાને ક્વીન આપીને. હું તમને પિનમાંથી બચવાના રસ્તા પણ બતાવું છું, પિનમાંથી તમે કઈ કઈ રીતે બચી શકો છો. સૌથી પહેલા કે તમારો કોઈ પીસ પિન હોય તો એને તમે સપોર્ટ કરીને બચાવી શકો છો. ધારો કે કોઈ પોઝિશન છે આવી રીતની, વ્હાઈટે બિશપ થી નાઇટ ને પિન કર્યો છે, તો તમે એને સપોર્ટ કરાવીને બચાવી શકો છો. પહેલો રસ્તો છે સપોર્ટ કરીને બચાવી શકો છો. પછી બીજો રસ્તો છે કે ઇન્ટરપોઝ. ધારો કે કોઈ પીસ તમારો મેજર પીસ પિન હોય તો તમે વચ્ચે કોઈ નાનો પીસ ઇન્ટરપોઝ એટલે કે બ્લોક કરીને તમે પિન માંથી બચાવી શકો છો. તો એ કેવી રીતે બચે છે એ પણ જોઈ લઈએ આપણે. કે અહીં વ્હાઈટે બિશપ થી બ્લેક ની ક્વીન પિન કરી દીધી, એબ્સોલ્યુટ પિન કરી. પરંતુ વ્હાઈટ ને એવું લાગે છે કે હું પીસ જીતી જઈશ, મને ક્વીન મળશે, પણ એવું નથી થતું. બ્લેક પોન બ્લોક કરીને એની ક્વીન ને સેવ કરી લે છે. આ બીજો રસ્તો છે કોઈ પીસ ને વચ્ચે નાખીને સેવ કરો. ત્રીજો રસ્તો છે કે જેને પીસ ને પિન કર્યો છે એ પીસ ને મારી નાખો, કેપ્ચર કરો, જો અગર કોઈ નથી મળતો હોય તો. આપણે આ પોઝિશનમાં જોઈએ છીએ કે વ્હાઈટે બિશપ થી નાઇટ ને પિન કર્યો છે, પણ એ તમે કેપ્ચર કરીને એની પિનિંગ માંથી છોડાવી શકો છો. આ રસ્તો નંબર 3 છે. અને હવે ચોથો રસ્તો છે પીસ ખસી જાઓ, એટલે કે પાછળનો પીસ ખસી જાઓ. ધારો કે નાઇટ પિન કર્યો છે અને વ્હાઈટે બિશપ થી તમારા નાઇટ ને પિન કર્યો છે, તમારે વધારે ટાઈમ સુધી પિનમાં ના રહેવું હોય તો પાછળનો પીસ ખસાઈને પિનમાંથી છોડાઈ શકો છો. તો આવી રીતના તમે પિનિંગમાંથી છોડાઈ શકો છો. એટલે પિનિંગ થી બચવાના આ 4 રસ્તા છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો કે પિનિંગમાં તમારો પીસ વધુ સમય સુધી ના હોવો જોઈએ. હવે આપણે પિનિંગના એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો, અત્યાર સુધીના મેં તમને એક્ઝામ્પલ આપ્યા. હવે એક્ઝામ્પલ પછી હું તમારી સામે અલગ અલગ પઝલ્સ મૂકીશ, જે તમારે એક કે બે મિનિટ વિડીયો પોઝ કરીને જવાબ શોધવાનો છે અને પછી પોતાની બુકમાં લખવાનો છે. મને કહેવાનો નથી કારણ કે હું અહીં સાંભળવાનો નથી તમારો આન્સર, પણ તમે આવી રીતની પ્રેક્ટિસ કરી શકશો. તો ચાલો જોઈએ છીએ પઝલ નંબર 1, જે પાર્ટ 1 ની છે એટલે એકદમ ઇઝી હશે. એમાં તમે બહુ મિનિટ નહીં, ફક્ત એક જ મિનિટ વિચારશો એટલે તમને આન્સર મળી જશે. અહીં આ પોઝિશનમાં વ્હાઈટ ટુ પ્લે છે અને વ્હાઈટે પિન કરીને ગેમ જીતવાની છે. ચાલો એક મિનિટ વિડીયો પુશ કરીને તમે વિચારો અને પછી હું તમને બીજી પઝલ આપું છું. ઓકે, અહીં આન્સર છે રૂક a8. હવે બિશપ એબ્સોલ્યુટ પિન થઈ ગયો, બ્લેક એનો કિંગ રમશે, બિશપ નથી રમી શકતો અને નેક્સ્ટ મૂવમાં તમને બિશપ મળશે.
ચાલો પોઝિશન નંબર બે હું તમારી સામે લઈને આવું છું. મિત્રો આ પોઝિશનમાં તમને બ્લેક જીતે એવું લાગે છે, કારણ કે બ્લેક પાસે બે રૂક અને ક્વીન છે અને વ્હાઇટ પાસે ફક્ત એક જ રૂક છે અને ક્વીન છે. પણ વ્હાઇટ એ ક્વીન થી ક્વીન ને પિન કરી રાખી છે, તો પિનિંગ નો એડવાન્ટેજ વ્હાઇટ કઈ રીતે લેશે? જો ક્વીન થી ક્વીન મારશે તો સિમ્પલ ઇક્વલ એક્સચેન્જ થશે અને જલ્દીથી વ્હાઇટ હારી જશે. અહીં તમારે પિન કરવાનું છે, વ્હાઇટ ટુ પ્લે છે. એક મિનિટ વિડીયો પુશ કરીને આન્સર તમે શોધી શકો છો. આન્સર હું બતાવી દઉં છું. હવે રૂક d7 અને બ્લેક ની ક્વીન એબ્સોલ્યુટ પિન થઈ ગઈ. હવે ક્વીન ખસી ના શકે, ચેક પડે છે, અને જો ક્વીન થી રૂક મારશે તો નેક્સ્ટ મૂવ માં ક્વીન મરી જશે. ચાલો પઝલ નંબર 3 જોઈએ. મિત્રો આ પોઝિશન માં તમે સિમ્પલી નાઇટ થી રૂક મારીને પ્લસ થઈ શકો છો, પરંતુ એનાથી પણ વધારે સ્ટ્રોંગ મૂવ છે મારી પાસે પિનિંગ નું. તો તમે વિચારો, વિડીયો પોઝ કરીને 1 મિનિટ, અને હું તમને થોડી જ વાર માં રિપ્લાય આપું છું. વ્હાઇટ ટુ પ્લે છે. ચાલો વ્હાઇટ ટુ પ્લે એટલે વ્હાઇટ નો ટર્ન છે. ક્વીન c4 બેસ્ટ આન્સર, ક્વીન c4, અને રૂક ને એબ્સોલ્યુટ પિન કરીને નેક્સ્ટ મૂવ માં એ રૂક ને કોઈ સપોર્ટ નથી આપી શકતું. તો તમે નેક્સ્ટ મૂવ માં ક્વીન થી નાઇટ ના સપોર્ટે રૂક 3 માં મારી શકશો. ચાલો પઝલ નંબર 4 ઉપર જઈએ છીએ. મિત્રો અહીં બ્લેક ટુ પ્લે છે, બ્લેક થી રમવાનું છે. તમારે આન્સર શોધવાનો છે. 1 મિનિટ વિડીયો પોઝ કરીને હું તમને તરત જ રિપ્લાય આપીશ 1-2 સેકન્ડમાં. ચાલો સ્ટાર્ટ કરો. ઓકે, અહીં બ્લેકે ક્વીન થી બિશપ પિન કરી રાખ્યો છે, એબ્સોલ્યુટ પિન. હવે ડાયરેક્ટલી ક્વીન થી બિશપ મારો તો તમારી લોસ થાય. હવે અહીં મેં તમને એક રીત બતાવી હતી કે પિનિંગ પીસ ઉપર બીજો એટેક આવે તો તમે જલ્દી જીતી શકો. હવે અહીંયા બિશપ પિન છે, બીજો એટેક આપણે નાઇટ નો લાવીશું. નાઇટ e3, અને નેક્સ્ટ મૂવ માં જો કિંગ થી નાઇટ પર એટેક કરવા જાય તો તમારે નાઇટ થી બિશપ મારવાનો છે, અને બીજું કઈ કરે તો ક્વીન ઇન્ટુ બિશપ ચેકમેટ થાય છે. પઝલ નંબર 5 ઉપર જઈશું. ચાલો મિત્રો આ પોઝિશન છે જેમાં વ્હાઇટ ટુ પ્લે છે, વ્હાઇટે રમવાનું છે. વ્હાઇટે બ્લેક નું પોન પિન કરી રાખ્યું છે, રૂક થી પોન પિન છે. તમે 1 મિનિટ વિચારીને બેસ્ટ આન્સર શોધજો કે શું છે જવાબ, અને હું તમને આપું છું 2 સેકન્ડમાં જવાબ. ઓકે, તો હવે અહીં પોન થી બિશપ મારવામાં કોઈ સારી મૂવ નથી, એટલી બધી સારી મને નથી દેખાતી. આ પોન પિન છે તો એનો એડવાન્ટેજ લેવો છે મારે. તો હું અહીંયા ક્વીન થી બિશપ મારી શકું છું, કારણ કે પોન તો એબ્સોલ્યુટ પિન છે, જેથી કરીને પોન થી ક્વીન નહીં મારી શકવાનો. અને ક્વીન ને પોન નો સપોર્ટ છે, એટલે કિંગ થી પણ નથી મળતી ક્વીન, એટલે કિંગ ને ફોર્સ નીચે જવું પડે. નેક્સ્ટ મૂવ માં ક્વીન ઇન્ટુ f7 ચેકમેટ. આને કહેવાય છે મેટિંગ ટુ ચેકમેટ, આપણે જે શીખ્યા હતા. હવે લાસ્ટ લેવલ 1 ની આજની લાસ્ટ પઝલ તમારી સામે મૂકું છું. પછી આગળના લેવલ 2 અને લેવલ 3 ની પઝલ સોલ્વ કરવા માટે તમારે મારા આવનારા વિડીયોની રાહ જોવી પડશે. પરંતુ હું બહુ રાહ નહીં જોવડાવું, એટલે જલ્દીથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને નેક્સ્ટ વિડીયો પણ જલ્દી મળી જશે. ચાલો પઝલ નંબર 6. મિત્રો આ છે પોઝિશન નંબર 6. તમને હું એક હિંટ આપું છું. વ્હાઇટે બ્લેક નો બિશપ પિન કરી રાખ્યો છે, એબ્સોલ્યુટ પિન. આ બિશપ રૂક ને સપોર્ટ કરે છે, પરંતુ સપોર્ટ નથી કરતો. કેમ કે બિશપ તો પિન છે એટલે સપોર્ટ ના કરતો હોય. હવે ક્વીન થી મારે રૂક મારવો છે, પરંતુ પિનિંગ ની ટેકનિક શું છે તમારે અહીં યુઝ કરવાની છે, અને 2 મિનિટ વિચારવું પડશે, પછી હું તમને આન્સર આપું છું. ચાલો હું બતાવું છું તમને. સૌથી પહેલા આ ક્વીન રૂક ને સપોર્ટ કરે છે, એટલે આપણે ક્વીન થી જો રૂક મારવો હોય તો એની ક્વીન ને ક્યાંક દૂર ખસેડવી પડશે. એના માટે મારે બિશપ થી ક્વીન ને પિન કરવી પડશે. ક્વીન થઈ ગઈ એબ્સોલ્યુટ પિન. તે તમે ખુશ ના થઈ જશો કે ક્વીન મળી ગઈ એમ નથી. બ્લેક પોન થી એની ક્વીન ઇન્ટરપોઝ કરીને બચાવી શકે છે, પરંતુ હજી મારી પાસે બેસ્ટ રિપ્લાય છે. જો ક્વીન થી રૂક મારવો હોય તો પહેલા હું બિશપ થી પોન મારીને ફરીથી ક્વીન ને એબ્સોલ્યુટ પિન કરીશ. હવે એને ક્વીન થી બિશપ કમ્પલસરી મારવો પડશે, અને નેક્સ્ટ હું આપણે ક્વીન થી એનો રૂક મારીશું, અને બિશપ થી તમારી ક્વીન નથી મારી શકતો એનો તમને ફાયદો મળશે. આ હતી લેવલ 1 ની બધી પઝલો. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું લેવલ 2 અને 3 ની પઝલો સાથે, ત્યારે આપણું પિનિંગ નું ચેપ્ટર ફિનિશ થશે. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો, જેથી કરીને બધા વિડીયો તમને કન્ટિન્યુઅસ જોવા મળે.
જય હિન્દ જય ગુજરાત.